સજ્જન તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલના હસ્તે લોકાર્પણ. કરજણ તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ધનોરા સહકારી મંડળીના નવા મકાનનું રિબિન કાપી કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલે ખુલ્લું મૂક્યું હતું. નવા દૂધ ઘરના લોકાર્પણ પ્રસંગે બરોડા ડેરીના ડાયરેક્ટર સતીશ પટેલ, આજુબાજુના ગામોના દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી સહિત કરજણ ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્યો, ગામ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. તૈયાર થયેલું નવું દૂધ ઘર માંગલી જૂથના ગ્રામ પંચાયતના 20 લાખના વિવિધ યોજનામાંથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ 8 લાખના કામોનું લોકાર્પણ કરજણ પૂર્વ ધારાસભ્યના હસ્તે કરાયું હતું. કરજણના ધનુરા ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાન 13 લાખના ખર્ચે તૈયાર થયેલ દૂધ ઘરના ઉદઘાટન અને માંગલેજ ધનુરા જૂથ ગ્રામ પંચાયતના 20 લાખના વિવિધ યોજનામાંથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને 8 લાખના કામોનું લોકાર્પણ કરજણના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ડાયરેક્ટર શ્રી સતીશભાઈ પટેલ નિસાડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરજણ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયદીપસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના સભ્યો શ્રી દક્ષાબેન વસાવા, વિલાસબેન વસાવા, રોહનભાઈ પટેલ, ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ સિંહા, દૂધ મંડળીના પ્રમુખ અને ઉપસરપંચ ગજેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જયદીપસિંહ રાણા, અતુલભાઈ પટેલ કંડારી સરપંચ સહિત આજુબાજુ ગામોના દૂધ મંડળીના પ્રમુખો, મંત્રીઓ તેમજ તાલુકાના આગેવાનો સહિત ગામના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુલઝાર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ. માનનીય ગામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયદીપસિંહજી અને ગામના સૌ વડીલો આગેવાનોની હાજરીમાં આજે નવા દૂધઘરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ મકાન દૂધઘર અંદાજિત 13 લાખ રૂપિયાનું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગામની અંદર 20 લાખ રૂપિયા જેવા સરકારની અલગ અલગ ગ્રાન્ટોમાંથી ગામના વિકાસ માટે 20 લાખ રૂપિયાના નવા કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને 8 લાખ રૂપિયાના નવા થઈ ગયેલા કામોના લોકાર્પણ કાર્યક્રમ આજે કરવામાં આવ્યા. એમાં ગામના સૌ વડીલ આગેવાનો, યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને આ કામ અહીંયા કરવામાં આવ્યું. એમાં તાલુકા પંચાયતના અહીંયાના સભ્યો પણ હાજર રહ્યા, ગામના સરપંચથી માંડીને તમામ લોકો હાજર રહીને મોટી સંખ્યામાં આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌનો આજે સહકાર મળ્યો છે, ત્યારે ગામના સૌ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.